ગેરકાયદેસર રીતે સુરતમાં રહેતી બાંગ્લાદેશી મહિલાની એસોસિએટ કરી ધરપકડ. બાંગ્લાદેશથી ગેરકાયદે ભારતની બોર્ડર પાર કરીને ઘણા લોકો વસવાટ કરે છે, જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે સુરતમાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ હતી. આ મહિલાએ પોતાનું નામ બદલવાની સાથે સાથે ડોક્યુમેન્ટ પણ બોગસ ઉભા કર્યા હતા. માત્ર 15,000 બાંગ્લાદેશી કરન્સી આપીને આ મહિલાએ બોર્ડર પાર કરી હતી, જેથી પોલીસે મહિલાને બોગસ પુરાવા આપનારથી લઈને બોર્ડર પાર કરાવવાની વધુ તપાસ હાથ ધરી છે. ગેરકાયદે રીતે સુરતમાં રહેતી બાંગ્લાદેશી મહિલાની એસઓજીએ ધરપકડ કરી હતી. મૈદરપુરા દિલ્હી ગેટ 4 રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. તેણીની તપાસમાં સામે આવ્યું કે મહિલાએ ખોટું નામ ધારણ કર્યું હતું અને સાથે જ બોગસ રીતે ખોટા ડોક્યુમેન્ટ્સ પણ બનાવ્યા હતા. મહિલાનું નામ રશીદા બેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું. આ મહિલા 4 વર્ષ પહેલાં બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી.